સમગ્ર દેશમાં જીએસટીની બોલબાલા છે ત્યારે નજીકમાં આવી રહેલ ગણેશ મહોત્સવમાં જીએસટીની અસર જોવા મળી નથી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની પ્રતિમાના બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે. સમગ્ર દેશમાં નાના મોટા તમામ ઉદ્યોગો તેમજ વ્યાપાર પર જીએસટી લાગતા ઉદ્યોગકારો તેમજ વ્યાપારની હાલત કફોડી બની છે ત્યારે નજીકના દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ પર જીએસટીની કોઈ જ અસર દેખાઈ રહી નથી. નવસારી જિલ્લામાં આગામી 25 ઓગસ્ટ 2017 ગણેશ ઉત્સવની ઉજવણી થનાર છે ત્યારે તેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને નવસારી જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાનું વેચાણ થઈ રહ્યું છે. તો મૂર્તિકાર ગણેશજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે લાગુ પડેલ જીએસટીની કોઈપણ અસર આ મહોત્સવ પર જોવા મળી રહી નથી અને દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ગણેશ મંડળના આયોજકોએ ગણેશજીની પ્રતિમાનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગણેશ મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે ત્યારે ચાલુ વર્ષે જીએસટીના અમલે લોકોનું ટેન્શન વધારી દીધું હતું, પરંતુ ગણેશજીની પ્રતિમા પર જીએસટી ના લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા 7 વર્ષથી આ મૂર્તિનો બિઝનેસ કરું છું. ઉનાથી હું કલરવાળી તૈયાર મૂર્તિ લાવું છું અને ડેકોરેશન કારીગરો પાસે કરાવું છું, ડાયમંડ વર્ક. અને દક્ષિણ ગુજરાત મૂર્તિકાર એસોસિએશન ને જેટલી ખબર છે તે પ્રમાણે જીએસટીની અસર કોઈ હજુ વર્તાઈ નથી અને બિઝનેસ બી સારો છે, બુકિંગ બી સારું છે.